આવી નહીં જતી ગોલ્ડન કલરની જોઈએ. કયો લીધો છે તું? મારી ચોઈસ સારી છે જો. એ ગમે તે હોય, શું કામ ચપ્પલ તમે જ પસંદ કરીને. હજુ ફિટ કર, થોડો ફિટ કરો ને. હા ના બસ બરાબર છે. ઇયરિંગ્સ પણ પહેર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે લોકો આજે ચૌટા ઝાડુની જોડે ઝાડુએ છે ને, આજે ફેસ પર થેરાપી કરાઈ છે, તો ડોન્ટ જજ. તો અમે લોકો દિવાળીની શોપિંગ કરવા આવ્યા હતા ચૌટા બજાર. એટલી ભીડ છે, એટલી ભીડ છે રે બાબા. તો અમે છે ને થોડો શું કહેવાય, શેરડીનો રસ પીવા ઊભા હતા. મારે નહીં ઝાડુને પીવો હતો, મારું તો ગરું ખરાબ છે ને નવરાત્રિનું, તો સારું વડાપાઉં બી નહીં ખાવા ભાઈ. મેં બહારનું કંઈ ખાધું જ નહીં હમણાં. સેડીન રસ પીવો છે એ બી નહીં પીતી, કેમ કે ગળું ખરાબ છે મારું. જા બી હાલત. તો બસ થોડી ઘણી શોપિંગ કરી, ચપ્પલ લીધા, સેટ લીધો, બીજું જોઈએ જે ગમે. નીલ્સનો થોડો સામાન લેવા આવી છું તો એ લઈ લઉં. એક તો આ અમેવાળા છે ને બધા છે ને વડાપાઉં ખાય છે ને, તો મન મારું લલચાઈ છે. મારે નહીં પીવું, મને આ બધા ખાઈને છે ને મારું મન લલચાઈ જાય છે ખાઈ. તો હવે ઝાડુ સેડીન રસ પી લે, પછી અમે નીલ્સવાળાને ત્યાં જઈએ. તો મારે થોડું ઘણું એસેસરીઝમાં નીલ્સની લેવાની છે તો એ લઈ લઉં. પછી જોઈએ, હજી દીવા લેવાના છે, એ બધું લેવાનું છે, કેમ કે ચૌટામાં એટલી ભીડ છે ને ભાઈ, સાધન મૂકવાની બી જગ્યા નહીં આમ. તો જોઈએ અમે આગળ. તો ફાઇનલી મેં નેલ્સની થોડી ઘણી વસ્તુ લઈ લીધી છે, હવે દીવા લેવાના બાકી છે. પછી બીજું ઝાડુ શું લેવાનું બાકી છે? દીવા, રંગોળી. રંગોળીની જાળી લેવાની છે. હા યાર, પબ્લિક અહીંયા, પબ્લિક નહીં કેમ કે આપણે ચૌટન બહાર આવી જશે. કે અબ કુછ પબ્લિક નહીં. તો જોઈએ દીવા લઈ લઈએ. રંગોળી ક્યાં મળશે? આગળ. પણ છે ને અહીંયા બ્લોગ બનાવતા છે ને બહુ ફાટે, કેમ કે ચૌટામાંથી ને મારે છે ને ફોન નામ ખેંચીને લઈ જાય તો હો મારો નવો ફોન બી જતો રહે. તું શું કરે? એટલે મેં ફિટ પકડી રાખ્યો છે આમ. નહીં નહીં, નવો લઈ લેવાનો. આ નવો જ આવ્યો છે ભાઈ, કે આનાથી નવો વધારે નહીં લેવાનો. મારો લઈ લે છે. તો આઈફોન 14 વાળા છે, અમે વન પ્લસ વાળા છે ને. તો જોઈએ દીવા ક્યાં મળે છે. ફેરવીને લઈને આવી છે મને, એટલું ફેરવીને. આ બધું નહીં જોઈતું, જાડી લેવાની છે આપણે. શું છે જાડી? પણ શું આપણે 50 રૂપિયા. પેલી નાની બી જોઈએ છે, એક બે. ડિઝાઇન તો જુઓ, એમ જ મૂકવાની નહીં, ડિઝાઈન તો જુઓ. માતાજી
ફ્રીઝર આવશો ને તો 12-12 રૂપિયા કિલો છે ને શું કહેવાય કલર મળશે એમ. ફેમસ મને જાડું લઈને આવી છે આજે. ફેમસ રંગો એડ્રેસ બી બતાવો. અમે લોકો છે ને 4 વાગ્યાના નીકળ્યા છે. 4 વાગ્યાના ચૌટામ ફરીએ છે, અહીં નવસારી બજારમાં લઈને આવી છે કલર લેવા. હવે દીવા શોધીએ, આટલું બધું ફર્યા અને છેક મને દીવા લેવા ચૌટાથી આટલું દૂર લઈને આવી છે. અરે સોરી, રંગોળીના કલર લેવા. પણ મને નથી ખબર ને, મને બધા એરિયાના નામ નહીં ખબર હજી. તો હવે દીવા લેવાના છે તો દીવા લઈ લઈએ. કેટલી બધી વખત બોલી ગયું, કેમ કે મને તો ખબર નહીં સુરતમાં ક્યાં શું મળે, એટલે હું જાડુને લઈને આવી છું. તો કેમ કે પહેલી વખત હું દિવાળીની શોપિંગ કરવા નીકળી છું એમ. તો જોઈએ આગળ. એકલી આવું ને આવું શોપિંગ કરવા, લાઈક એક્ટિવા લઈને નીકળી આવું ને તો પાકું છે ને ખોવાઈ જાઉં, પાકું ખોવાઈ જાય. એક તો ચૌટાની આ બાજુ તો મને કોઈ રસ્તા જ ના મળે એમ. એક તો સારું છે કે જાડું છે મારી જોડે, એ લઈને આવી છે આજે. અને ઓ બેન, અને મારો જે બી દિવાળીનો આઉટફિટ છે ને તમે લાસ્ટ બ્લોગમાં જોયું હશે, એવી જાડુનો મતલબ એની ચોઈસ હતી. આજે ચપ્પલ લીધો એ બી એની ચોઈસ, નેકલેસ લીધો એ બી એની ચોઈસ. મારો આખો આઉટફિટ છે ને જાડુએ જ પસંદ કર્યો છે એમ. તો એ આઉટફિટ, આખો આઉટફિટ તો છે ને દિવાળીના ટાઈમે બ્લોગ બને છે ત્યારે જ બતાવીશું એમ. થેન્ક યુ જાડુ. ના અહીંયા અમારે બ્લોગ નહીં બનાવો, પછી મળું. મળી ગયા છે. શું છે દીવાનું? હા 20 ના 5 છે નહીં તો બાર્ગેનિંગમાં તો નંબર 1 છે. હારા હારા જોઈને લઈ લો ને. નાના એક મોટો લેજો અને 5 નાના લે. જાડું છે ને કંઈક ને કંઈક બાર્ગેનિંગ કરી દે, નહીં તો છે ને એક એક્સ્ટ્રા વસ્તુ લઈ લે, એટલે એને જોડે લઈને આવું ઓલવેઝ. ટાટા, ફરી ક્યારે મળીશું? ઓકે, બાય બાય. મારા અને જાડુના રસ્તા અલગ અલગ થાય છે, તો એના ઘરે જશે, હું મારા ઘરે જઈશ, તો હું પછી ઘરે જઈને પછી મળું. સો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. થોડું જમવાનું બી રેડી કરી દીધું, કેમ કે છે ને 7 વાગે ગયા મને આવતા આવતા. તો મેં ચપ્પલ નહીં બતાવ્યા તમને, તો હું ચપ્પલ એકચ્યુઅલી મેં સ્ટાર્ટિંગમાં બતાવ્યા હતા. હા તો પણ હું પાછા તમને ચપ્પલ બતાવું કે હું કેવા લઈને છું. અભી છે ને જાડુની ચોઈસ છે, લાઈક મારો આખો આઉટફિટ જાડુએ આ વખત ડિસાઈડ કર્યો છે, તો બતાવો તમને. તો આ ચપ્પલ લીધા છે મેં, લાઈક પ્લીઝ કમેન્ટમાં મને કહેજો કે તમને કેવા લાગ્યા. લાઈક મને ખબર નહીં, મને આવા સિમ્પલ ને સોબર જ ગમે છે. તો પ્લીઝ કમેન્ટમાં મને કહેજો, પ્લીઝ કમેન્ટમાં કહેજો કે તમને ચપ્પલ કેવા લાગ્યા. એકચ્યુઅલી આની પ્રાઇસ કહું કેટલાની છે? 400 રૂપિયાના છે. હા, ચૌટામાં તમે છે ને રિઝનેબલમાં તમે 400, 350, 400, 500 લાઈક એટલાના મળી જાય છે. તો હું ઓલવેઝ ત્યાંથી જ લઈને આવું છું, તો મારી જોડે આ ટાઈપના નહોતા હમણાં દિવાળીએ પહેરવા માટે. તો મેં આ લીધા છે. હજુ બી આટલું બધું શોપિંગ કરીને તો બી થોડું 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 નાનું 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 હજુ દિવાળીનું થોડું શોપિંગ બાકી જ હોય. તો બસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે આ રેન્ડમ વ્લોગ હતો. મેં કોઈ મતલબ ડિસાઇડ નહોતું કર્યું કે હું બ્લોગ બનાવીશ એમ. તો મને એવું લાગ્યું કે હું દિવાળીની શોપિંગના બ્લોગ બનાવું છું, તો હું આ બી બનાવું એમ. તો મેં ચૌટા જઈને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન કરતા જલ્દી જાઓ અને ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરો.